ગોંડલ છેલ સંસ્કાર સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અસંસ્કાર જતા કર્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ. ગોંડલના કુંભારવાડા ખાતે આવેલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ઘટનાને પગલે શહેરના વાલી વર્તુળમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ અને જાણીતા પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર નિયતક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલ જૈન સંસ્કાર સ્કૂલના એલકેજી ક્લાસે પહોંચ્યું હતું. દરમિયાન સવારના 10:30 કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડીને સ્કૂલ બસમાં લઈ ગયો હતો અને અસંસ્કારી એવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. માસૂમ બાળકને પીડા થતી હોય બપોરના સુમારે ઘરે પહોંચતા પીડાની વાત તેના માતા પિતાને કરી હતી અને સઘળી ઘટના તેના માતા પિતાને જણાવતા તેઓ પણ કંપી ઉઠ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સિટી પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ, PSI સહિતનો કાફલો જૈન સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જૈન સ્કૂલના તમામ શિક્ષકો સ્કૂલ પર હાજર ન હોય પ્રિન્સિપલ આશાબેન પાસે પોલીસ દ્વારા શિક્ષકોના ફોટોગ્રાફ્સ મંગાવવામાં આવતા 4 વર્ષના માસૂમ બાળકે ફોટોગ્રાફ્સ ઉપરથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શિક્ષકને ઓળખી બતાવવામાં આવ્યા હતા. બાદમાં જુદા જુદા મોબાઈલમાં પણ આ તસવીર બતાવવામાં આવતા બાળકે તેની ઓળખી બતાવ્યો હતો. બાદમાં પોલીસે મોડી રાત્રે માસૂમ બાળકના પિતાની ફરિયાદ પરથી જૈન સ્કૂલના ધોરણ 5-10ના વિદ્યાર્થીઓના ગણિતનો વિષય લેતા શિક્ષક દાણીધારિયા સંદીપ વિરુદ્ધ IPC કલમ 377 અને પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે જૈન સંસ્કાર સ્કૂલમાં CCTV કેમેરામાં ફિટ કરવામાં આવ્યા છે. તો આજે જે લોબીમાંથી બાળકને સ્કૂલ બસ તરફ લઈ જવામાં આવ્યો તેના 2 CCTV કેમેરા આજે ટેકનિકલ કેમ બંધ હતા. તે દિશામાં પોલીસને શંકા હોય અને તપાસ હાથ ધરી છે. જૈન સંસ્કારધામ સ્કૂલમાં ભણતો સગી વયનો LKG નો બાળક લતીફભાઈ સંજાતનું જે સવારે 10 વાગે શાળા છૂટી ઘરે આવ્યું ત્યારે એના પપ્પાને એને ફરિયાદ કરે કે એના છી કરવાના ભાગમાં દુખે છે, જેથી એના પપ્પાએ તરત જ જોયું અને એના ઉદાના ભાગમાં ચેડા થયેલો એવું જણાતા તરત જ તેમને શાળામાં તપાસ કરી એના મિત્રોને લઈ જઈને શાળામાં બાળકને લઈ જઈ અને તપાસ કરી અને બાળકને પૂછપરછ કરતા બાળકે જે બનાવ બનેલ તે દર્શાવેલ એના રૂમમાંથી બીજા રૂમમાં લઈ અને એક તિજોરીમાંથી પ્લાસ્ટિકની દોરી કાઢી એક ચશ્માવાળા સરે અને એને ગ્રાઉન્ડમાં ઊભેલ સ્કૂલમાં સ્કૂલ બસમાં લઈ ગયેલ અને એની બાળકની ચડી ઉતારી અને આ ચશ્માવાળા સરે એના પોતાનું પેન્ટ ઉતારી અને એની સાથે અડપલા કરેલાનું જણાવેલ અને ત્યારબાદ પ્રિન્સિપાલ પાસે આ પેરેન્ટ્સે જઈ અને ત્યાંના ટીચરોના ફોટા મંગાવતા જે ફોટાઓ જોયા એમાંથી બાળકે ફોટો ચશ્માવાળા સરનો ઓળખી બતાવેલ, જે ત્યાંના પ્રિન્સિપાલ આશાબેને જણાવેલ આ ફોટાવાળા સરનું નામ સંદીપભાઈ દાણીધારિયા જણાવેલ અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ અને પોલીસ સ્ટેશને તેઓની ફરિયાદ લઈ સંદીપભાઈ દાણીધારિયા વિરુદ્ધમાં ફરિયાદ દીધેલ છે અને ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપનું નામ? PIKN રામાનુજ ગોંડલ સિટી. નરેન્દ્ર પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, ગોંડલ.